नमस्कार मित्रों, ग्राम पंचायत, ग्राम गृह निर्माण, स्थानिक स्वराज्यनी संस्था, स्थानिक पंचायती राज मित्रों, तेनी अंतर्गत मित्रों आज आप पंचायती राज अंतर्गत जे स्थानिक स्वराज्यनी त्रण संस्थाओं मित्रों, ग्राम पंचायत, तालुका पंचायत अने जिला पंचायत, आ त्रणे त्रण जे पंचायतों छे स्थानिक स्वराज्यनी संस्थाओं मित्रों, ए पंचायतों विषे आज આ વિડિયોમાં આપણે થોડી ઊંડાણપૂર્વકની સમજ લઈશું મિત્રો, કે જેની અંદર બેઠકો, વસ્તી, બેઠકોમાં ક્યારે વધારો થાય, બેઠકોની અંદર અનામતની વાત છે મિત્રો, બેઠકોની ફાળવણી વાત છે, ચૂંટાયેલા વડા, ઉમેદવારની લાયકાતો મિત્રો, બરોબર, એટલે કે ટૂંકમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, બરોબર છે, ત્રણેય ત્રણ એકબીજાથી કેવી રીતે થોડા અલગ પડે મિત્રો, કેવો તફાવત જોવા મળે, એ ત્રણેય ત્રણ પંચાયતોની આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું મિત્રો. વિડીયો ખાસ જોજો મિત્રો, તમને ખાસ ગમશે મિત્રો. એક જાગૃત નાગરિક તરીકે આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે મિત્રો, તેમાં જે થતી કામગીરી છે મિત્રો, બરોબર છે, એની બેઠકો વિશેની માહિતી, બરોબર છે, પછી એ બેઠકો સિવાય એમાં થતા કામો, એમાં થતી ચૂંટણીઓ મિત્રો, બરોબર છે, ઉમેદવારો કેવા હોય, કેવી લાયકાત હોવી જોઈએ, એ બધી ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું મિત્રો. એટલે કે વિડીયો સ્કીપ કર્યા સિવાય આખો તમે વિડીયો જોશો તો ખરેખર તમે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિશેની ઘણી એવી માહિતી જે છે મિત્રો, બરોબર છે, એનાથી તમે વાકેફ થશો મિત્રો. એટલે વિડીયો છેક સુધી જોજો, વિડીયો છેક ગમે તો લાઈક કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. વિડીયો ચાલુ કરીએ મિત્રો. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જોવા મળતી વિશેષતાઓ તેમજ તેનો તફાવત મિત્રો. સૌપ્રથમ મિત્રો, આજે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કેવી રીતે બેઠકો હોય છે, કેટલી વસ્તીને આધારે બેઠકો મળે, અથવા તો બેઠકોની અંદર વસ્તીમાં જેમ વધારો થાય એમ બેઠકોમાં કેટલો વધારો થાય છે મિત્રો, એટલે કે બેઠકો વિશેનું અહીં તમને સ્ક્રીન ઉપર દેખાય છે મિત્રો, એ રીતની માહિતી હોય છે મિત્રો. બેઠકોની સંખ્યાની વાત કરું મિત્રો, તો ગ્રામ પંચાયતની અંદર જે સદસ્યો હોય મિત્રો, બરોબર છે, સભ્યો કહીએ આપણે, વોર્ડ દીઠ, બરોબર, એટલે ગ્રામ પંચાયતની અંદર 8 થી 16 બેઠકો હોય છે મિત્રો, તાલુકા પંચાયતની અંદર 16 થી 32 બેઠકો જોવા મળે અને જિલ્લા પંચાયતની અંદર મિત્રો 32 થી 52 બેઠકો જોવા મળે છે મિત્રો, બરોબર. આ તમારી બેઠકો થઈ મિત્રો, બરોબર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં. હવે વસ્તીને આધારે આ બેઠકોની સંખ્યા ગોઠવવામાં આવેલી છે મિત્રો, બરોબર છે, એટલે કે વસ્તી જે ગ્રામ પંચાયતની અંદર વાત કરીએ તો 3000 થી લઈને 25000, એટલે કે 3000ની વસ્તી હોય મિત્રો ત્યાં સુધી 8 જ બેઠકો ઓછામાં ઓછી જોવા મળે છે મિત્રો, બરોબર, એટલે 8 બેઠકો તમારે ગ્રામ પંચાયતની અંદર જોવા મળે છે મિત્રો 3000ની વસ્તી લેખે, બરોબર છે. હવે જેમ 3000થી વસ્તી વધુ થતી જાય મિત્રો, એમાં વધારો થતો જાય છે, એ આગળ આપણે નીચે જોઈશું મિત્રો. પછી તાલુકા પંચાયતની વાત કરીએ તો 1 લાખની વસ્તી દીઠ મિત્રો, બરોબર છે, 1 લાખની વસ્તી હોય તો તમારે 16 બેઠકો જોવા મળે છે, એટલે 16 થી શરૂ થાય અને મહત્તમ 32 સુધીની જોવા મળે છે. ગ્રામ પંચાયતમાં 8 થી શરૂ થાય અને મહત્તમ 16 જોવા મળે છે મિત્રો, બરોબર છે. ત્યારબાદ જિલ્લા પંચાયતની મિત્રો વાત કરું તો જિલ્લા પંચાયતમાં 4 લાખથી શરૂ થાય છે મિત્રો, બરોબર, એટલે 4 લાખ વસ્તી હોય તો તમારે 32 બેઠકો જોવા મળે છે અને વધુમાં વધુ તે 52 સુધી એમાં વધારો થતો જોવા મળે છે મિત્રો, 52 થી વધતી નથી, આ મિનિમમ છે ને, આ મેક્સિમમ જોવા મળે છે મિત્રો. બેઠકોમાં ક્યારે વધારો થાય મિત્રો, બરોબર છે, સામાન્ય જ વસ્તુ છે કે જો તમારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વસ્તીમાં વધારો થાય તો બેઠકમાં વધારો થાય મિત્રો, બરોબર છે. ગ્રામ પંચાયતમાં 3000, બરોબર છે, 3000ની વસ્તીમાં વધારો થાય તો 2 નવા સભ્યોનો વધારો થતો જોવા મળે છે મિત્રો. એ જ રીતે તાલુકા પંચાયતની અંદર 1 લાખે, જેમ 1 લાખે 16 હોય તો 1,25,000 થાય તો 17 બેઠકો થાય મિત્રો, બરોબર છે, 1.5 લાખ હોય તો 18 બેઠકો થાય, એટલે કે 25,000ની વસ્તી વધે તો તમારે 2 નવા સભ્યો ઉમેરાતા જોવા મળે છે મિત્રો, બરોબર છે. અને જિલ્લા પંચાયતની અંદર આપણે 1 લાખે, બરોબર છે, એટલે 4 લાખની વસ્તી દીઠ 32 બેઠકો હોય જ મિત્રો, જો 4 લાખની 5 લાખ વસ્તી થાય તો એમાં 32ની 33 બેઠકો થતી જોવા મળે છે મિત્રો, બરોબર છે. એટલે કે આ જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે એ સંપૂર્ણ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કેટલી બેઠકો હોય છે, વસ્તીની કેટલી સંખ્યા હોય તો કેટલી બેઠકો હોય તેની આપણે સમજ મેળવી મિત્રો. આગળ જઈએ મિત્રો, હવે જે સ્થાનિક પંચાયતની અંદર જે આગળ આપણે વાત કરી મિત્રો, બરોબર છે, કે 8 થી 16, 16 થી 32 ને 32 થી 52, બરોબર છે. હવે એની અંદર અનામત કેવી રીતે રાખવામાં આવે છે મિત્રો, બરોબર છે, એ પણ જાણવું જરૂરી છે.
તો મહિલા અનામતની વાત કરીએ તો દેશની અંદર વાત કરીએ મિત્રો તો 33% છે. યાદ રાખજો, ભારત દેશમાં કહીએ તો એ 33% મહિલા અનામત છે ચૂંટણીની અંદર, બરોબર છે. પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ગુજરાતની અંદર મિત્રો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ ત્રણે ત્રણ પંચાયતોની ચૂંટણીમાં 50% બેઠકો મહિલા અનામતથી ભરવામાં આવે છે મિત્રો, બરોબર છે. એટલે 50% મહિલા અનામત બરોબર આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રાખવામાં આવેલું છે મિત્રો. પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતની વાત કરીએ તો એ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં 10%, બરોબર છે, 10% તેમની અનામત રાખવામાં આવેલી છે મિત્રો, બરોબર છે. જે આપણે આગળ મેં તમને વાત કરી, જે સભ્યોની વાત કરી, ચૂંટાયેલા સભ્યો બરોબર 8 થી 16, 16 થી 32 અને 32 થી 52 ની અંદર આ 10%, બરોબર છે, અને 50% જોવા મળે છે મિત્રો. પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, એસસી અને એસટી ની વાત કરીએ મિત્રો તો તે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વસ્તીને આધારે, બરોબર છે, વસ્તીને આધારે તેમના ટકાવારી પ્રમાણ બરોબર બેઠકોનું નક્કી કરવામાં આવે છે મિત્રો, બરોબર. એટલે સ્થાનિક પંચાયતની ચૂંટણીની અંદર જે બેઠકો હોય મિત્રો સભ્યોની, બરોબર છે, એ આ રીતે અનામત રાખવામાં આવે છે. આગળ જઈએ કે સ્થાનિક જે પંચાયતી રાજમાં અનામત બેઠકો એ કોણ નક્કી કરે અને બેઠકોની ફાળવણી કોણ કરે મિત્રો, બરોબર છે. કારણ કે આ બહુ મુખ્ય વસ્તુ છે, કારણ કે એક વખત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં બેઠકો નક્કી થઈ જાય મિત્રો 16, 17, 32 કે જે હોય, બરોબર છે, ત્યારબાદ અનામત જે છે, બરોબર છે, એ અનામતની બેઠકો કોણ નક્કી કરે છે તો ગ્રામ પંચાયતની અંદર અનામતની જે બેઠકો છે એ કલેક્ટર નક્કી કરે મિત્રો. ખાસ યાદ રાખજો, બરોબર. ગ્રામ પંચાયતમાં તમારે 8 બેઠકો હોય, 9 હોય, 10 હોય, 15 હોય, છેક 16 સુધી હોય, એમાં તમારે અનામતની બેઠકો કલેક્ટર દ્વારા નક્કી થાય છે. તાલુકા પંચાયતમાં જે 16 થી 32 શરૂ થાય મિત્રો તેની અંદર વિકાસ કમિશનર આ અનામતની બેઠકો નક્કી કરે છે, અને જિલ્લા પંચાયતમાં પણ વિકાસ કમિશનર જ, બરોબર છે, એ અનામતની બેઠકો નક્કી કરતા જોવા મળે છે મિત્રો, બરોબર છે. બેઠકોની ફાળવણી, પછી બેઠકોની ફાળવણી કોણ કરે તો બેઠકોની ફાળવણી પણ ગ્રામ પંચાયતમાં કલેક્ટર દ્વારા અને તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિકાસ કમિશનર દ્વારા આ બેઠકોની ફાળવણી થતી જોવા મળે છે મિત્રો, બરોબર છે. એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કેટલી બેઠકો અનામત રાખવી અને કઈ બેઠક ઉપર, બરોબર છે, અનામત રાખવી એની ફાળવણી એ સંપૂર્ણ એ કલેક્ટર અને વિકાસ કમિશનર દ્વારા બરોબર આ નક્કી કરવામાં આવે છે મિત્રો, બરોબર છે. આગળનો ટોપિક જોઈએ કે સ્થાનિક સ્વરાજ્યની જે પંચાયતની સંસ્થાઓ છે મિત્રો તેના વડા કોણ હોય, બરોબર છે. એટલે કે ચૂંટાયેલા વડા અને વહીવટી વડા આ બે પ્રકારના વડા જોવા મળે છે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં મિત્રો. ગ્રામ પંચાયતની તમને વાત કરું તો ચૂંટાયેલો વડો એટલે કે ગામના લોકો દ્વારા ચૂંટાયેલા વડા એ સરપંચ હોય મિત્રો, બરોબર છે. તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતના પ્રમુખ હોય, બરોબર. આપણે ડેલિગેટની જે ચૂંટણી હોય છે મિત્રો, બરોબર છે, જેમાં 16 થી 32 સભ્યોને, બરોબર છે, પક્ષાંતર ધારા હેઠળ, બરોબર, વ્યક્તિઓ ચૂંટવામાં આવે છે. એટલે કે તાલુકા સદસ્ય કહીએ છીએ આપણે ગુજરાતીમાં, તેને તાલુકા સદસ્ય જે ચૂંટીએ છીએ, બરોબર છે, એમાંથી કોઈક એક તાલુકા પંચાયતનો પ્રમુખ બને. એ જ રીતે આપણે જિલ્લાની સીટો હોય છે મિત્રો, બરોબર, જિલ્લા સદસ્યની જે સીટો હોય છે એની પણ આપણે ચૂંટણી હોય છે મિત્રો, અને તેનામાંથી જે સભ્ય ચૂંટે એમાંથી જે મુખ્ય હોય એને જિલ્લા પંચાયતના પ્રમુખ, એટલે કે આ એક ચૂંટાયેલા લોકો દ્વારા ચૂંટાયેલા વડા છે મિત્રો, બરોબર છે. ત્યારબાદ સરકાર દ્વારા વહીવટી વડા તરીકે, બરોબર, અધિકારી તરીકે કોને નિમણૂક કરવામાં આવે છે મિત્રો તો ગ્રામ પંચાયતની અંદર તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે મિત્રો, તાલુકા માટે તાલુકા વિકાસ અધિકારી જેને ટીડીઓ કહેવામાં આવે છે મિત્રો, અને જિલ્લા પંચાયત માટે જિલ્લાના વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ, બરોબર છે, આ વહીવટી વડા તરીકે કામ કરતા જોવા મળે છે મિત્રો, બરોબર છે. હવે આ જે ચૂંટાયેલા વડા છે, બરોબર છે, એમની મુદત કેટલી હોય છે તો આપણે જાણીએ છીએ મિત્રો પંચાયતી રાજ જે છે એ 5 વર્ષ માટે ચાલે છે મિત્રો. એટલે કે સારી રીતે ચાલે તો 5 વર્ષ સુધી આ સરપંચ, તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ, બરોબર છે, એ એમની મુદત જોવા મળે છે મિત્રો, બરોબર છે. હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે સરપંચ તરીકે તમારે ચૂંટણી લડવી હોય મિત્રો, બરોબર છે, તો તેની ઉંમર 21 વર્ષ જોવા મળે છે મિત્રો. હવે ગ્રામ પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય કે જિલ્લા પંચાયતના સદસ્ય બનવા માટે મિત્રો, બરોબર છે, લાયકાત પણ જરૂરી છે મિત્રો. લાયકાતમાં તમને દર્શાવેલું છે મુજબ કે કોઈ વધારાની લાયકાત નથી, પણ મિત્રો અમુક વસ્તુ જો હોય, બરોબર છે, જેમ કે અસ્થિર મગજનો હોય, નાદાર જાહેર કરેલો હોય, સરકારી કર્મચારી હોય અને જેને 2 વર્ષથી વધારે સજા થયેલી હોય એ લોકો ચૂંટણી લડી શકતા નથી મિત્રો, બરોબર છે. એટલે કે અસ્થિર મગજના
ના હોવા જોઈએ, જે લાયકાતમાં શું છે, બરોબર છે, લાયકાત એટલે આ ના હોવા જોઈએ, બરોબર છે, જે ફોર્મ ભરે સદસ્ય માટે, નાદાર જાહેર કરેલા ના હોવા જોઈએ, એટલે કે ઉચ્ચપદ કરેલી ના હોવી જોઈએ મિત્રો, સરકારી કે પંચાયતનો કર્મચારી ના હોવો જોઈએ, 2 વર્ષથી વધારે સજા ના થયેલી હોવી જોઈએ, બરોબર છે, એવા કર્મચારીને ઘરે શૌચાલય હોવું જોઈએ મિત્રો, આટલી જ લાયકાત છે મિત્રો, આટલી લાયકાત ધરાવતા હોય તમે, 21 વર્ષની ઉંમર ધરાવતા હોય તો તમે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યની ટિકિટ લઈ ચૂંટણી લડી શકો છો મિત્રો, બરોબર છે. આગળ વાત કરીએ મિત્રો કોરમ. હવે કોરમ શું છે મિત્રો, કે ગણપૂર્તિ કે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય તો તે જે ઠરાવ હોય છે, બરોબર છે, એ માન્ય ગણાય મિત્રો, બરોબર છે, એટલે કે કોરમ કેટલી હોવી જોઈએ મિત્રો, બરોબર છે, એટલે કોરમ એટલે ગણપૂર્તિ, ઓછામાં ઓછી કેટલા સભ્યો હોય તો તે માન્ય ગણાય છે, તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ત્રણેય પંચાયતોની અંદર કોરમ માટે 1/3 સભ્યો હોવા જરૂરી છે મિત્રો, 1/3 એટલે કે 33% સભ્યો, બરોબર છે, 33% સભ્યો, એટલે કે જો ગ્રામ પંચાયતની અંદર 10 સભ્યો હોય મિત્રો, બરોબર છે, એટલે કે 3 સભ્યો આપણે કોરમ બનાવવા જરૂરી છે મિત્રો, બરોબર છે, એટલે કે ત્રીજો ભાગ કોરમ બનાવવા માટે કોઈ પણ પંચાયતનો 1/3 ભાગ જેટલા સદસ્યો હોવા જરૂરી છે મિત્રો, બરોબર છે, આ કોરમની વાત છે મિત્રો. ત્યારબાદ પંચાયતની બેઠકો કેટલી વખત મળવી જોઈએ મિત્રો, એની પણ અગત્યતા છે મિત્રો, કે ગ્રામ પંચાયત દર માસે 1 વખત બેઠક કરતું હોવું જોઈએ. પંચાયતની બેઠકો મિત્રો વસ્તુ અલગ છે અને ગ્રામ સભા વસ્તુ અલગ છે પાછી, બરોબર છે, એટલે કે ગ્રામ પંચાયતની જે બેઠકો છે તેમના સભ્યો, સરપંચ, ઉપસરપંચ, બરોબર, એ બધાને દર મહિને 1 વખત અને વર્ષમાં 12 વખત બેઠકો મળવી જરૂરી છે મિત્રો. જ્યારે તાલુકા પંચાયતના સદસ્યોને દર 3 માસે 1 વખત એટલે ક્વાર્ટરલી એટલે કે વર્ષમાં 4 વખત બેઠક મળવી જરૂરી છે મિત્રો. એ જ રીતે જિલ્લા પંચાયતની પણ દર 3 માસે 1 વખત બેઠક મળવી જરૂરી છે મિત્રો, બરોબર છે, એટલે કે આ રીતે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની, બરોબર છે, બેઠકો સતત મળવી જરૂરી છે મિત્રો, બરોબર. ગ્રામ સભાની વાત કરીએ તો ગ્રામ સભા એ વસ્તુ અલગ છે મિત્રો, એ ઓછામાં ઓછી 4 વખત મળવી જોઈએ, 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, 1મી અને 2 ઓક્ટોબર, આ ખાલી તમારી સમજ માટે મૂકવામાં આવેલું છે મિત્રો, બરોબર છે, એટલે કે પંચાયતની બેઠકો આ રીતે હોવી જોઈએ મિત્રો. હવે પંચાયતની મુદત, બરોબર છે, ક્યારથી ગણાય પ્રથમ બેઠક, બરોબર છે, એની તારીખ અને એના સિવાયની બીજી માહિતીઓ આપણે આ સ્ક્રીન ઉપર જોવા મળશે મિત્રો, બરોબર છે, કે પંચાયતની મુદત ક્યારથી ગણાય, બરોબર છે, ધારો કે સરપંચની ચૂંટણી પૂરી થઈ ગઈ, ડેલિગેટની ચૂંટણી પૂરી થઈ ગઈ, તાલુકા સદસ્યની, જિલ્લા સદસ્ય એટલે કે જિલ્લા પંચાયતની ચૂંટણી પૂરી થઈ ગયા બાદ જે ઉમેદવારો, બરોબર, ચૂંટાયેલા છે એ પંચાયતની મુદત ક્યારથી ગણાય મિત્રો, તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ ત્રણેય 3 પંચાયતોની પંચાયતની જે મુદત છે 5 વર્ષની છે મિત્રો, એ પ્રથમ બેઠકની તારીખથી જ ગણવામાં આવે છે મિત્રો, બરોબર છે, એટલે કે ચૂંટણી તમારા 10 તારીખે થઈ પણ બેઠક 15મી તારીખથી શરૂ થાય તો એ 15મી તારીખથી જ પંચાયતની મુદત 5 વર્ષ માટે શરૂ થાય છે મિત્રો, બરોબર, ખાસ યાદ રાખો કે પ્રથમ બેઠક જ્યારે થાય, બરોબર, પ્રથમ બેઠક કેવી રીતે કરવી, કોણ બોલાવે પછી ચર્ચા કરીએ, પણ તમારે જે પંચાયત માં સદસ્ય ચૂંટાયા, બરોબર છે, એ 5 વર્ષ માટેની મુદત તેમની જ્યારે પહેલી બેઠક થશે ત્યારથી શરૂ થાય છે મિત્રો, બરોબર છે. ત્યારબાદ પ્રથમ બેઠકની તારીખ પણ કોણ નક્કી કરે છે મિત્રો, એ બહુ મુખ્ય છે, બરોબર, તો ગ્રામ પંચાયત માટે ચૂંટાયેલા જે સભ્યો છે તેમની પ્રથમ બેઠક તાલુકા વિકાસ અધિકારી એટલે TDO દ્વારા તેની તારીખ નક્કી કરવામાં આવે છે મિત્રો, બરોબર છે. ત્યારબાદ તાલુકા પંચાયત માટે જિલ્લા વિકાસ અધિકારી નક્કી કરે છે અને જિલ્લા પંચાયત માટે વિકાસ કમિશનર દ્વારા આ પ્રથમ બેઠકની તારીખ નક્કી કરવામાં આવે છે મિત્રો, બરોબર છે. હવે જ્યારે પ્રથમ બેઠક મળે ત્યારે કોઈ પ્રમુખ હોતા નથી મિત્રો, બરોબર છે. ગ્રામ પંચાયતમાં તો ધારો કે સરપંચ ચૂંટાયેલો હોય છે, પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એ વખતે પ્રથમ બેઠક હોવાને કારણે કોઈ પ્રમુખ હોતા નથી મિત્રો, બરોબર છે. એટલે કે ગ્રામ પંચાયતના એ વખતે પ્રમુખ કોણ નક્કી કરે તો તાલુકા વિકાસ અધિકારી આવેલા સદસ્યોમાંથી કોઈ એકને પ્રમુખ નક્કી કરે છે મિત્રો, બરોબર છે. એ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનર શ્રી, બરોબર છે, પ્રથમ બેઠક માટે કોઈ એક સદસ્યને પ્રમુખ તરીકે નક્કી કરતા જોવા મળે છે. એટલે પ્રથમ બેઠકના પ્રમુખ એ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનર દ્વારા એ પ્રથમ બેઠક માટે નક્કી કરવામાં આવે છે મિત્રો, બરોબર છે. તો પ્રથમ બેઠક કેટલા સમયમાં બોલાવવી જરૂરી છે મિત્રો, તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત એની ચૂંટણી પૂરી થઈ ગયા બાદ ત્યારબાદ 4 અઠવાડિયાની અંદર એટલે કે 28 દિવસની અંદર મિત્રો પ્રથમ બેઠક આ
અધિકારીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર દ્વારા ફરજિયાત બોલાવી જરૂરી છે મિત્રો, બરોબર છે? કારણ કે ચૂંટણી પૂરી થઈ, ચૂંટાયેલા સભ્યો આવી ગયા, હવે ચૂંટાયેલા સભ્યોને પહેલી બેઠક માટે બોલાવવા માટે 28 દિવસની અંદર બોલાવવા જરૂરી છે મિત્રો, બરોબર છે? પ્રથમ બેઠકની કામગીરી શું હોય મિત્રો? આજે પ્રથમ બેઠક આવશે એમાં શું કામગીરી કરી મિત્રો? તો સૌ પ્રથમ ગ્રામ પંચાયતની બેઠક થાય મિત્રો, તો તેમાં સૌ પ્રથમ ઉપ સરપંચ નક્કી થાય. હવે ઉપ સરપંચ કેમ, સરપંચ કેમ નક્કી ના થાય? તો જ્યારે આપણે ગ્રામ પંચાયતની ચૂંટણી થાય છે ત્યારે બધાને ખબર હશે મિત્રો કે આપણે બે વોટ નાખવાના હોય, એક સરપંચ જે ઉભો રહ્યો હોય એના માટે અને એક આપણે વોર્ડના સભ્ય માટે. એટલે કે ઓલરેડી સરપંચ તો હોય જ છે મિત્રો, બરોબર છે? પ્રથમ બેઠક માટે જે મેઇન પ્રમુખ કહીએ આપણે, બરોબર, પંચાયતના વડા, ગ્રામ પંચાયતના વડા એટલે કે સરપંચ તો હોય છે જ મિત્રો, ચૂંટાયેલા વડા, બરોબર છે? એટલે કે પહેલી બેઠકમાં ઉપ સરપંચની પસંદગી કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર, બરોબર છે, એમાં શું હોય છે, પક્ષાંતર ધારો લાગુ પડે. પક્ષાંતર ધારો એ આપણે ગ્રામ પંચાયતમાં લાગુ ના પડે. પક્ષાંતર ધારો એટલે શું મિત્રો? કે કોઈ કંઈક પક્ષના નિશાન હેઠળ ચૂંટણી લડવી એ આપણે ગ્રામ પંચાયતમાં હોતી નથી મિત્રો, બરોબર છે? જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયતમાં પક્ષાંતર ધારો લાગુ પડે એટલે કે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી કોઈ કંઈક પક્ષના ચિહ્ન સાથે લડવામાં આવે છે મિત્રો. એટલે કે ત્યાં કોઈ પ્રમુખ કે ઉપપ્રમુખ ડાયરેક્ટ ચૂંટાતા નથી મિત્રો. આ પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી જ્યારે જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનર દ્વારા પહેલી બેઠક બોલાવવામાં આવે ત્યારે આ પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરવામાં આવે છે મિત્રો, બરોબર છે? આગળ વાત કરીએ મિત્રો, ચૂંટણી ક્યારે થાય, ચૂંટણી કોણ કરે અને ચૂંટણીની તારીખ પણ નક્કી કોણ કરે. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર ચૂંટણી સંબંધી જે માહિતી છે મિત્રો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બરોબર, ગ્રામ પંચાયત, આ ચૂંટણી ક્યારે થાય, કોણ નક્કી કરે મિત્રો, બરોબર છે, તારીખ કેવી રીતે નક્કી થાય એની માહિતી તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે મિત્રો. તો ચૂંટણી ક્યારે થાય? તો ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતમાં પંચાયતની મુદત પૂરી થાય મિત્રો, બરોબર, ખાસ સમજો કે ગ્રામ પંચાયતની, તાલુકા પંચાયતની કે જિલ્લા પંચાયતની મુદત પૂરી થાય તેના 2 માસ પહેલા અને તેની અને તે તારીખથી 15 દિવસ બાદ ચૂંટણી કરી શકાતી નથી મિત્રો. ત્યાં સમજવાની વસ્તુ છે મિત્રો. એટલે જ્યારે મુદત પૂરી થવાની હોય એના તમે 2 માસથી વધારે પહેલો તમે ચૂંટણી યોજી શકતા નથી મિત્રો. 2 મહિનાના ગાળાની અંદર, એટલે કે ધારો કે જાન્યુઆરીમાં હોય, ધારો કે ચૂંટણી પૂરી એટલે કે ટૂંકમાં શરૂઆત થતી હોય, એની મુદત પૂરી થતી હોય જાન્યુઆરીમાં, તો તમે ડિસેમ્બર અને આગળના નવેમ્બરમાં, બરોબર છે, ચૂંટણી રાખી શકો છો. પણ નવેમ્બરના આગળના એટલે કે 2 મહિના પહેલોની કોઈ તારીખ, એટલે કે ઓક્ટોબર કે સપ્ટેમ્બરની તારીખ આપણે આ પંચાયતની ચૂંટણી માટે, એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે નક્કી કરી શકતા નથી મિત્રો, બરોબર છે? અને જે તારીખે મુદત પૂરી થાય એના 15 દિવસ બાદ, બરોબર છે, 15 દિવસ પૂરા થઈ જાય પછી ચૂંટણી કરી શકાતી નથી મિત્રો, બરોબર છે? એટલે કહેવાનો મતલબ શું છે કે જે તારીખે તમારે પોતાની પંચાયતની મુદત પૂરી થાય એના આગળના 2 મહિનામાં અને પાછળના 15 દિવસમાં, આટલા 2.5 મહિનાની અંદર આ ચૂંટણી કરાવવી જરૂરી છે મિત્રો, બરોબર છે? એટલે કે ચૂંટણી એ રીતે 2.5 મહિનાની અંદર, એટલે કે ટૂંકમાં ચૂંટણીની તારીખથી 2 મહિના પહેલા એટલે કે એ 2 મહિનાની અંદર અને 15 દિવસની અંદર, તારીખ પૂરી થયા બાદ 15 દિવસની અંદર એટલે કે 2.5 મહિનાની અંદર આ ચૂંટણી યોજવામાં આવે છે મિત્રો. ચૂંટણી કોણ કરે? તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે મિત્રો આપણે, આ બરોબર છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોવાથી આ પંચાયતોની ચૂંટણી એ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે મિત્રો. ચૂંટણી પંચ 2 પ્રકારના હોય મિત્રો, એક કેન્દ્રીય ચૂંટણી પંચ હોય અને એક રાજ્ય ચૂંટણી પંચ હોય. ખાસ યાદ રાખો, કેન્દ્રીય ચૂંટણી પંચ જે છે એ તમારે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ એ દેશને આધારિત ચૂંટણીઓ કરાવતા હોય છે મિત્રો. જ્યારે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને બાકીની જે ચૂંટણીઓ હોય છે મિત્રો, બરોબર છે, રાજ્ય લેવલે, એ બધી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા થતી જોવા મળે છે. ત્યારબાદ ચૂંટણીની તારીખ પણ કોણ નક્કી કરે? તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી ચૂંટણીની તારીખો પણ માત્ર ને માત્ર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે. પણ એ તારીખો આગળ કીધું એમ કે એ 2.5 મહિનાના ગાળાની અંદર નક્કી કરવામાં આવે છે મિત્રો. આગળ વાત કરીએ રાજીનામું મિત્રો. ધારો કે આપણે જે પ્રમુખ છે, સદસ્યો છે, ઉપપ્રમુખ છે, બરોબર, ઉપસરપંચ છે, આ લોકો રાજીનામું આપે મિત્રો. 2 રીતે હોય છે, કો તો એ રાજી ખુશીથી રાજીનામું આપે, કો તો તકરાર થાય ત્યારે રાજીનામું આપતા જોવા મળે છે. તો એ રાજીનામું ક્યાં આપવું, કેવી રીતે આપવું એની માહિતી આપણે સ્ક્રીન ઉપર જોઈશું મિત્રો. તો રાજી ખુશીથી રાજીનામું આપે એની ચર્ચા કરીએ મિત્રો. તો ગ્રામ પંચાયતની અંદર ઉપસરપંચ અને સભ્યો હોય મિત્રો,
મેઇન અધિકારી આપણે જે ચૂંટાયેલા વડા છે સરપંચ છે, એના પછી ઉપસરપંચ આવે અને બાકીના સભ્યો આવે. તો ઉપસરપંચના સભ્યો પોતાના ઉપરી અધિકારી એટલે કે સરપંચને પોતાનું રાજીનામું આપે છે મિત્રો, બરોબર છે, રાજી ખુશીથી આપવું હોય તો. અને સરપંચને પોતાનું રાજીનામું આપવું હોય મિત્રો તો તે તેના ઉપરી અધિકારી તાલુકા વિકાસ અધિકારીને, બરોબર છે, રાજીનામું આપતા જોવા મળે છે મિત્રો. ત્યારબાદ તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં મિત્રો પ્રમુખ એ ચૂંટાયેલો મેઇન વડો, બરોબર છે, તો તેની નીચે ઉપપ્રમુખ હોય અને સભ્યો હોય મિત્રો. તો તાલુકા પંચાયતના સભ્યો અને ઉપપ્રમુખ પોતાનું રાજીનામું રાજી ખુશીથી આપવા માંગતા હોય તો તેમના ઉપરી અધિકારી પ્રમુખને આપી શકે છે, અને પ્રમુખ જો રાજી ખુશીથી રાજીનામું આપવા માંગતા હોય તો તે જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDOને પોતાનું રાજીનામું આપે છે મિત્રો. જિલ્લા પંચાયતની વાત કરું મિત્રો તો તેમાં પણ આપણે ચૂંટાયેલા વાળા પ્રમુખ હોય છે મિત્રો, એટલે કે બાકીના એનાથી નીચેના ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્યો હોય. તો જિલ્લા પંચાયતના સદસ્યો અને ઉપપ્રમુખ જો રાજી ખુશીથી રાજીનામું આપવા માંગે તો તે પ્રમુખને આપે, અને પ્રમુખને રાજીનામું આપવું હોય તો તે વિકાસ કમિશનરને પોતાનું રાજીનામું આપે છે મિત્રો, બરોબર છે. આ રાજી ખુશીની વાત થઈ. હવે જો કોઈક વખત તકરાર થાય મિત્રો, બરોબર, તો તકરાર વખતે રાજીનામું એ વ્યક્તિના ઉપરી અધિકારીના ઉપરી અધિકારીને રાજીનામું આપવું જરૂરી છે મિત્રો. જેમ કે ગ્રામ પંચાયતની વાત કરું તો ગ્રામ પંચાયતની અંદર ઉપસરપંચ અને સભ્યો એ પોતાનું રાજીનામું આપતા હોય, બરોબર છે, સરપંચ જોડે કંઈક અણબનાવ હોય, તકરાર થયેલી હોય, તો તે પોતાનું રાજીનામું એ TDO એટલે કે સરપંચના ઉપરી અધિકારી તાલુકા વિકાસ અધિકારીને આપે છે મિત્રો. અને સરપંચને રાજીનામું આપવું હોય તકરારી થયું હોય તો તે DDOને એટલે કે તેના ઉપરી અધિકારી TDO એના ઉપરી અધિકારી DDOને આપે છે મિત્રો. એ જ રીતે તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ અને સભ્યો એ એમના ઉપરી અધિકારી પ્રમુખ પ્રમુખના અધિકારી DDOને આપે છે મિત્રો, અને પ્રમુખના અધિકારી DDO તો પ્રમુખને પોતાનું તકરારી રાજીનામું આપવું હોય તો તે વિકાસ કમિશનરને આપતા જોવા મળે છે મિત્રો. એ જ રીતે જિલ્લા પંચાયતની અંદર ઉપપ્રમુખ અને સભ્યો જો રાજીનામું આપવા માંગતા હોય તો વિકાસ કમિશનરને, અને પ્રમુખ જે છે એ પંચાયતના સચિવને પોતાનું રાજીનામું આપતા જોવા મળે છે મિત્રો. એટલે કે આપણે જે ચૂંટાયેલા સભ્યો હોય એમને રાજીનામું આપવા હોય તો આ રીતે બે રીતે આપી શકે છે મિત્રો. ત્યારબાદ પંચાયતી રાજની અંદર, બરોબર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અવિશ્વાસની દરખાસ્ત લાવી હોય મિત્રો તો તેની માટેની શું જોગવાઈ છે? તો દરખાસ્ત લાવવા માટેની જોગવાઈ એવી છે મિત્રો કે ત્રણેય ત્રણ પંચાયતોમાં 50% સભ્યનો ટેકો હોય તો જ તમે સરપંચ કે ઉપસરપંચ સામે દરખાસ્ત એટલે કે અવિશ્વાસની દરખાસ્ત તમે લાવી શકો છો મિત્રો. બરાબર, 50% સભ્યનો ટેકો હોવો જરૂરી છે, અને આ દરખાસ્ત જો તમારે પસાર કરાવી હોય તો 2/3 સભ્યો એટલે કે 66% સભ્યોની બહુમતી હોય દરેક પંચાયતમાં, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય, 66% સભ્યોની બહુમતી હોય તો જ તમે એ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવી શકો છો મિત્રો. આ ખાસ યાદ રાખો મિત્રો, બરોબર છે. હવે અવિશ્વાસની દરખાસ્ત માટે બેઠકો કોણ બોલાવે મિત્રો? બરોબર છે, તો ગ્રામ પંચાયતમાં સરપંચી બોલાવી જરૂરી છે મિત્રો 15 દિવસમાં. પણ જો સરપંચ ના બોલાવે અવિશ્વાસની દરખાસ્ત માટે તો તલાટી TDOને કહી, બરોબર છે, TDO 15 દિવસમાં આ અવિશ્વાસની દરખાસ્ત માટેની બેઠક બોલાવે છે મિત્રો. તાલુકા પંચાયતમાં મેઇન પ્રમુખે અવિશ્વાસની દરખાસ્તની બેઠક બોલાવી જોઈએ. પ્રમુખ ના બોલાવે તો TDO DDOને કહી 15 દિવસની અંદર આ બેઠક અવિશ્વાસની દરખાસ્ત માટેની બેઠક બોલાવે છે મિત્રો. અને જિલ્લા પંચાયતમાં પણ મેઇન ચૂંટાયેલા વાળા પ્રમુખે જ અવિશ્વાસની દરખાસ્ત માટેની બેઠક બોલાવી જોઈએ મિત્રો. પણ એ ના બોલાવે તો DDO પોતાના અધિકારી વિકાસ કમિશનરને કહી 15 દિવસમાં એ અવિશ્વાસની દરખાસ્ત માટેની બેઠક બોલાવે છે મિત્રો. આ ટોપિકમાં તમે અવિશ્વાસની દરખાસ્તની જોગવાઈ પસાર કરવી અને એની બેઠકોની માહિતી મેળવી મિત્રો. આગળ આપણે વાત કરીએ સામાજિક ન્યાય સમિતિની મિત્રો. બરોબર, ત્રણે ત્રણ પંચાયતોની અંદર સામાજિક ન્યાય સમિતિના સભ્યોની નિમણૂક કરવી ફરજિયાત છે મિત્રો, અને દરેકની અંદર લગભગ 5 સભ્યો હોય છે મિત્રો. કોઈ પણ પંચાયતી રાજ હોય મિત્રો, બરોબર છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, તો સ્થાનિક સામાજિક ન્યાય સમિતિના 5 સભ્યો જોવા મળે છે. આ 5 સભ્યોના ગઠનની અંદર એટલે કે તેમાં કયા સભ્યો નિમણૂક કરવામાં આવે છે મિત્રો? તો એક સભ્ય વાલ્મીકી સમુદાય એટલે કે સફાઈ કામદારમાંથી એક વાલ્મીકી સમુદાયનો એક સભ્ય હોય છે મિત્રો. એક સભ્ય અનુસૂચિત જાતિ અથવા તો જનજાતિની મહિલા જોવા મળે છે, અને બાકીના 3 સભ્યો એ અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિ SC કે ST ના સભ્યો જોવા મળે છે મિત્રો. બરોબર છે, સામાજિક ન્યાય સમિતિથી નારાજ થયેલા કોઈ સભ્ય હોય મિત્રો તો ક્યાં અપીલ કરી શકે? તો ગ્રામ પંચાયતમાંથી જો તેને સામાજિક ન્યાય સમિતિ મૂર્તિ નારાજ થયેલો હોય તો 60 દિવસમાં તાલુકા પંચાયતમાં,
તાલુકા પંચાયતમાંથી નારાજ થયેલો 60 દિવસમાં જિલ્લા પંચાયતમાં, અને જિલ્લા પંચાયતમાંથી નારાજ થયેલ વ્યક્તિ 60 દિવસમાં રાજ્ય સરકારને સામાજિક ન્યાય સમિતિ વિરુદ્ધ બરોબર નારાજ થયેલા હોય તો તે અપીલ કરી શકે છે મિત્રો, બરોબર છે. એટલે આ રીતે આપણે ખરેખર જે પંચાયતી રાજની સંસ્થાઓ મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એની બેઠકો, વસ્તીને આધારે બેઠકો, બેઠકોમાં વધારો, બેઠકોમાં અનામત મિત્રો, બેઠકોની ફાળવણી કેવી રીતે થાય, ચૂંટાયેલા વડા કોણ હોય, વહીવટી વડા કોણ હોય, ઉમેદવારો કેવી લાયકાત ધરાવતા હોવા જોઈએ, કોરમ એટલે શું મિત્રો, બરોબર, પંચાયતની બેઠકો કેટલી વખત મળવી જોઈએ, બરોબર, પંચાયતની મુદત ક્યારથી ગણી શકાય મિત્રો, પ્રથમ બેઠક કોણ નક્કી કરે મિત્રો, બરોબર છે. આ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લીધી છે મિત્રો. આવા જ વિડીયો સમજવા માટે, જોવા માટે એક જાગૃત નાગરિક તરીકે મિત્રો, બરોબર છે. ખરેખર જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. એટલે કે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, તાલુકા, જિલ્લા પંચાયત, દેશ, રાજ્યને લગતી માહિતી, ખેડૂતોને લગતી માહિતી મિત્રો હશે તો વિડીયો દ્વારા સતત તમને પહોંચાડતો રહીશ મિત્રો. નમસ્કાર.